trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. રાજકોટ પોલીસની ગિરફ્તમાં ઉભેલ આ શખ્સો જેના નામ છે સંજય ધોળકિયા, જયદીપ પરમાર અને અજય ખુંભરવડિયા. આ શખ્સો પર આરોપ છે ખેડૂતની જમીનના ખોટા સાટા ખત તૈયાર કરી રૂપિયાની માંગણી કરવાનો. રાજકોટ નજીક લોધિકાના પાડ ગામે રહેતા ખેડૂતની કરોડો રૂપિયાની જમીનના ખોટા સાટ ખત તૈયાર કરી આ ભૂમાફિયાઓ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે મામલે ખેડૂત દ્વારા પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જે અરજીના આધારે પોલીસે ત્રણેય ભૂમાફિયાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જમીનના મૂળ માલિકે પોતાની જમીન વર્ષ 2012માં વેચાણ કરી હતી અને એ સમયે વકીલ મારફત વાંધા હોય તો રજૂ કરવા જાહેર નોટિસ પણ આપી હતી, પરંતુ એ સમયે કોઈ વાંધા અરજી થવા પામી ન હતી અને બાદમાં એક વ્યક્તિ દ્વારા બોગસ સાટખત તૈયાર કરી કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો, જે દાવો પરત ખેંચવા ખેડૂત પાસે 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેના આધારે ખેડૂત દ્વારા રાજકોટ પોલીસને લેખિત અરજી કરવામાં આવી હતી, જે તપાસ દરમિયાન 3 આરોપી દ્વારા બોગસ સાટાખત તૈયાર કરવામાં આવી હોવાનું સામે આવતા ધરપકડ કરી છે. સાથે જ કાગળ પર જે વકીલની સહી કરવામાં આવેલ છે તે વકીલનું પણ અવસાન થઈ ગયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેની પણ બોગસ સહીનો ઉપયોગ થયો હોવાનું સામે આવતા તપાસ હાથ ધરી છે. હાલ તો રાજકોટ પોલીસે ખેડૂતની લેખિત અરજીના આધારે તપાસ હાથ ધરી બોગસ સાટાખત તૈયાર કરી રૂપિયાની માંગણી કરનાર 3 ભૂમાફિયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. ત્યારે પકડાયેલ ત્રણેય ભૂમાફિયા સાથે અન્ય કોઈ મોટા ભૂમાફિયા સંકળાયેલ છે કે કેમ, કે પછી ચૂંટણી કાર્ડ સહિતના ડુપ્લિકેટ પુરાવા તૈયાર કરવામાં અન્ય કોઈની સંડોવણી સામે આવે છે કે કેમ તે જોવું રહ્યું. મહેરબાન પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ, જોઈન્ટ કમિશનર શ્રી ખત્રી સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 શ્રી રવિમોહન સૈની સાહેબ તથા પોલીસ નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં બોગસ સાટાખત અને બોગસ ડોક્યુમેન્ટ્સના ગુનાઓ બનેલાનું જણાયેલ હોય અને જે અનુસંધાને તેઓને સૌપ્રથમ એક અરજી મળેલી હતી, જે અરજીની તપાસ કરવામાં આવેલ હતી અને આ બાબતે ગુનાહિત કૃત્ય જણાતા SOG PI શ્રી RY રાવલરાવને તેની તપાસ સોંપવામાં આવેલ હતી. આ બાબત એવી છે કે જેમાં ફરિયાદી ચકુભાઈ મેનપરાની ખેતીની જમીન 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર ખોટું કબજા રહિતનું સાટાખત કરવામાં આવેલ અને આ સાટાખતમાં આરોપી અજય બોરીચાએ પોતાના મળતિયા સંજય કોડી તથા જયદીપ પરમારના નામનું તૈયાર કરાવી અને ફરિયાદીના અંગૂઠાનું ખોટું નિશાન, ફરિયાદીનો ફોટો તથા ચૂંટણી આઈકાર્ડ બનાવવામાં આવેલ હતું અને બાદમાં તેણે મામલતદાર કચેરીમાં વાંધા અરજી કરેલ અને ગોંડલ કોર્ટમાં તેણે આ બાબતે દાવા જોડી અને ખરા તરીકેનું આ ખોટા સાટાખતનો ઉપયોગ કરવામાં આવેલ હતો અને આ જમીનનું સાટાખત કેન્સલ કરવા માટે જંગી રકમની તેને માગણી પણ કરેલ હતી. આ બાબતનો ગુનો તારીખ 6/5/2019 રોજ કલાક 21:00 વાગે SOG ઓફિસ ખાતે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે. હાલના આરોપીની પૂછપરછ ચાલુ છે. આ બાબતની પ્રાથમિક અહેવાલ મુજબ એવું છે કે જે આ સાટાખત બનાવવામાં આવેલું તેમાં જે ઓળખ આપનાર વકીલ છે KK સોનપાલ, તેઓનું મરણ 29/11/2012 રોજ થયેલ અને આ સાટાખત જે કરવામાં આવેલ તે 10/12/2012 રોજ કરવામાં આવેલ. આ રીતે આ સાટાખત છે એ ખોટું સાટાખત આવી રીતે બનાવવામાં આવેલ હતું અને હજુ વધુ તલસ્પર્શી વિગત માટે આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરી અને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે.